સમયની અંદર આપણી જે જરૂરિયાતો છે, કામ હતું, એ મોટા ભાગે વ્યક્તિને એની લાયકાત મુજબ વહેંચી આપવામાં આવતું અને પોતાની જરૂરિયાતો પૂરી કરતા હતા. એટલે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત જોવા મળે છે. શબ્દ બરાબર સાંભળજો, આપણી સામાજિક સંરચના શાના પર આધારિત છે? જ્ઞાતિ પર આધારિત. પ્રાચીન સમયની અંદર આપણી જે પરંપરાગત વેદકાળ છે, વેદકાળની અંદર વ્યક્તિ જુદા જુદા પ્રકારના કાર્યો છે વહેંચી નાખવામાં આવતા હતા. એ વર્ણ વ્યવસ્થા પર આધારિત હતા. શાના પર? વર્ણ વ્યવસ્થા પર. જ્ઞાતિ આધારિત હતી. જે પ્રકારનું કાર્ય કરે એ પ્રકારે એને કામ વહેંચી દેવામાં આવતું હતું અને એ વ્યવસ્થાને આધારે, જે વર્ણ વ્યવસ્થા હતી એને આધારે મુખ્ય ચાર વિભાગની અંદર જ્ઞાતિઓને વિભાજિત કરવામાં આવી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થાઓ આજે નથી જોવા મળતી, પણ પ્રાચીન સમયમાં જોવા મળતી હતી. આજે એ વર્ણ વ્યવસ્થા છે એ આવકના સ્ત્રોત તરીકે જે ગણવામાં આવતો હતો અને એક સાટા પદ્ધતિ હોય એટલે અદલા બદલી. એક છે એ સૈનિકનું કામ કરતો હોય તો એને ખેડૂત છે એ ખોરાક પૂરો પાડે, ત્રીજી વ્યક્તિ છે એની સાફ સફાઈ કરી દે, ચોથી વ્યક્તિ છે એનું રક્ષણ કરે. આવું કામ એને વહેંચી આપવામાં આવતું હતું અને એના દ્વારા એને આવક મળતી હતી અને તેથી તેઓ નબળા રહી ગયા. જેમ જેમ વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમ તેમ અમુક પ્રકારની વ્યક્તિઓ અને એમાંય ખાસ કરીને અંગ્રેજોએ ભારતની અમુક પ્રકારની જ્ઞાતિઓને ગામની બહાર એના લાભથી વંચિત રાખ્યા અને તેને કારણે મોટાભાગે આ પ્રશ્ન સર્જાણો કે એ જ્ઞાતિનો વિકાસ થઈ શક્યો નહીં અને એટલા માટે આજે જ્ઞાતિ પ્રથા છે એ નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પહાડી વિસ્તારની અંદર જીવન જીવતા હતા, દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વસવાટ કરતી હતી, એ જાતિઓ વધુને વધુ પછાત રહી ગઈ. એનું જીવન જુદું હતું, એની ભાષા જુદી હતી, એની સંસ્કૃતિ જુદી હતી અને આપણો શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય સંસ્કૃતિ છે, એનાથી દૂર વસવાટ કરતા હતા એટલે મોટાભાગે આપણા સંપર્કમાં ઓછા આવ્યા એટલે આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એ પછાત રહી ગયા. પોતાની આગવી એ સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનો આજે આપણે અનુભવ કરી શકીએ છીએ, પણ આર્થિક બાબતની અંદર વિકાસ કરી શક્યા નથી. એટલે મોટાભાગે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેવી જ્ઞાતિ છે એ આજે પછાત રહી ગઈ. એની પાછળના કેટલાક સામાજિક પરિબળો છે, અંગ્રેજો છે કે આપણી વર્ણ વ્યવસ્થા પણ જવાબદાર ગણી શકાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્વરૂપે એ આ ચાર વિભાગ દ્વારા એને વિભાજિત થયેલું હતું એ ચિત્ર દ્વારા પણ આપણને માહિતી મળી શકે છે. હવે બે સમસ્યાઓ આપણે ભણ્યા.